અભિહિતાન્વયવાદ અને અન્વિતાભિધાનવાદ એ બે સાથે જ પૂછાશે. પૂછે ને ત્યારે કોઈ એક ના પૂછે, કેમ કે એકે સ્વીકાર્યું છે કે નથી સ્વીકાર્યું, પક્ષ વિપક્ષ. તો જે લોકો સ્વીકારે છે એ અભિહિતાન્વયવાદ આપણે સમજ્યા, અને જે નથી સ્વીકારતા તાત્પર્ય વૃત્તિને અન્વિતાભિધાન. તો સ્વીકાર્યું ન સ્વીકાર્યું એવું થોડું ચાલે ના, એના તમારે મત આપવા પડે કે કેવી રીતે સ્વીકારી શકો છો અને કેવી રીતે નથી સ્વીકારી શકતા. તો સમજીએ, અભિહિતાન્વયવાદીઓએ પોતાનો મત રજૂ કર્યો અને કીધું કે જ્યારે શબ્દ બોલાય છે ત્યારે આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ આ ત્રણ વસ્તુઓ સંકળાય છે. આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ ટૂંકનોંધમાં આવી રીતે પણ પૂછે, આકાંક્ષા, યોગ્યતા, સન્નિધિ સમજાવો. તો શું થયું? અભિહિતાન્વયવાદ. અને હવે આકાંક્ષા સમજીએ. આકાંક્ષા એટલે શું? તો આકાંક્ષાનો અર્થ થાય કે કોઈ બાબત જાણવાની અપેક્ષા રાખવી, જિજ્ઞાસા રાખવી, એને આકાંક્ષા કહેવાય. હું તમને કહું, હમણાં નિશાએ મને જવાબ આપ્યો બે નહીં, તો એ આકાંક્ષા હતી કે આપણે શું કરવું છે, જિજ્ઞાસા છે કે કઈ રીતે આગળ જવું છે. જ્યારે કોઈ શબ્દ બોલાય ત્યારે બીજા શબ્દને જોડવા માટેની આકાંક્ષા ઊભી કરે છે. હેડિંગ મારો અને રહેવા દો એમ કહું, એટલે તમે કહો બેન આ ચલાવવાનું છે, એટલે ત્યાં આ ચલાવવાનું છે એવી આકાંક્ષા ઊભી થઈ, આગળની જિજ્ઞાસા ઊભી થઈ. ત્યાર પછી યોગ્યતા. યોગ્યતા એટલે શું? તો સંસ્કૃતનું લેક્ચર હોય તો હું તમને આકાંક્ષા, યોગ્યતા, સન્નિધિ ભણાવું. પછી આ લેક્ચરમાં તમને ભણાયા પછી કહું ચાલો આપણે સંસ્કૃત કો કરિક્યુલર એક્ટિવિટી કરીએ, ઇન્ડિયા ક્લાસિફાઈડ નહીં, એની અંદર આપણે આ વસ્તુ મૂલાવીએ. પણ મારો આ આકાંક્ષા, યોગ્યતા, સન્નિધિવાળો સવાલ પતે કાં તો એ હું તમને કહું કે આપણે અહીંયા અટકીએ અને પછી હું એ સ્ટાર્ટ કરું. ઘડીકમાં પેલું, ઘડીકમાં પેલું, તો તમે કહેશો બેન આ શું કરો છો, અમે તો સમજી શકતા નથી. એટલે કોઈ પણ બાબત જ્યારે બોલીએ છીએ કે સમજાવીએ છીએ ત્યારે યોગ્યતા ઊભી થવી જોઈએ. યોગ્યતા એટલે કેવી યોગ્યતા? તો હું એમ કહું કે પાણી, તો શું પાણી? અધૂરું વાક્ય રાખવાનું નહીં. બારણું ખોલો એટલે આવશે. પાણી, તો એમ કે પાણી એટલે શું? તો કે પાણી, આખો રસોડાનો અવાજ બંધ કરો, મને કોનું માઇક ચાલુ છે નથી ખબર. પાણી એમ કહું તો પાણી પીવો કે પાણી લાવો કે પાણી રેડો, પાણીની ક્રિયાઓ. તો પછી હું એમ ના કહું કે પાણી ઢોળી દો, એવું કહેવાય મારાથી? ના, એવું કહેવાતું નથી. કેમ નથી કહેવાતું? તો કે એ વસ્તુમાં યોગ્યતા હોવી જોઈએ. ઢોળી દો કહું તો તમે કહો કે બેન તો જો પાણીનો બચાવ નથી કરતા. એટલે કહેવાનો અર્થ એવો છે કે જ્યારે જ્યારે કંઈક પણ વાક્ય બોલીએ ત્યારે ત્યારે એ વાક્ય એની યોગ્યતા પકડતું હોવું જોઈએ. યોગ્યતા નહીં પકડે તો એ વાક્ય સમજાતું નથી. પાણી લાવો એમ કહેવાય, પાણી આપો, પાણી લઈ લો, પણ પછી પાણી ખાઈ લો એમ કહેવાય? ના, ન કહેવાય. અને ત્યાર પછી છે સન્નિધિ. સન્નિધિ એટલે શું? તો એક સાથે હોવ. સન્નિધિ એટલે એક સાથે હોવ. શું એક સાથે હોવ? તો જે વસ્તુ બોલાય છે, હમણાં જ મેં તમને કહ્યું કે આપણે આકાંક્ષા, યોગ્યતા, સન્નિધિ સમજીએ, પણ હું બોલીને અટકી જાઉં અભિહિતાન્વયવાદ, તો તમે કહો બેન હવે આગળ તો બોલો. આ થયું સન્નિધિ.
हाँ बोलो बेटा। શું કરું, બહુ જ મુશ્કેલી છે આવી। સન્નિધિ તો સન્નિધિ એટલે નજીક હોવું, એકબીજાની સાથે હોવું। હું એમ કહું કે પુસ્તક ખોલો, ખોલીને બેસાડ રાખવું તો કંઈ કામનું, તો સન્નિધિ હોવી જોઈએ। પુસ્તક ખોલીને આ મુદ્દાનું હેડિંગ મારો કે આ મુદ્દાને લખો કે આ મુદ્દો સમજવા માટે તૈયાર થાઓ, એટલે સન્નિધિ હોવી જોઈએ। નહીંતર સામેવાળા માણસને એ બાબત સ્પષ્ટ થતી નથી, અને સ્પષ્ટ ના થાય તો એ શબ્દ તાત્પર્ય વૃત્તિ સાથે જોડાતો નથી। એટલે અભિધાનવાદીઓએ ત્રણ બાબત કહી, આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ। આ ત્રણ વસ્તુ સાથે ઉચ્ચારાય તો જ એ શબ્દ વાક્ય બને, શબ્દ વાક્ય બને તો એ વાક્ય લોકો સુધી પહોંચી શકે, વાચક શ્રોતાને આપી શકે, શ્રોતા વાચકને આપી શકે, અને એ રીતે ભાષા કઈ રીતે બોલાવી એ સમજ પડે। હવે અન્વિતા અભિધાનવાદ એની જોડે જ છે, જેણે સ્વીકાર્યું નથી કે આ બાબત છે। અન્વિતા અભિધાનવાદીઓ એવું કહે છે કે તાત્પર્ય વૃત્તિની કોઈ જરૂર નથી, એટલે એ લોકો પોતાનો મત આપે છે કે જ્યારે શબ્દ બોલાય છે તો એ શબ્દની પાછળ એને કંઈ જણાવવાની જરૂર નથી પડતી। બસ 2 મિનિટ હા।